ભાઈઓ, દેવા પટેલ એટલે ગામનો મોભ. મોભ જયારે તૂટુ તૂટુ થઈ રહ્યો હોય ત્યારે હવેલી પણ હાલવા લાગે છે. હું ઈશ્વરને હાજર નજર જાણીને દેવાભાઈ ની મરજીથી શિવાભાઈ ને દેવાભાઈ ના દીકરા મંજી ને સોંપી રહ્યો છું. તે વાલીપાણી સાથે સાથે દેવાભાઈ ના હર્યા ભર્યા વહીવટ ને પણ સંભાળશે. ભાઈઓ, પંચ એટલે તો પરમેશ્વર. હું દેવાભાઈ ના દીકરાની જવાબદારી તો લઉં છું, પણ પંચને મારી એક નમ્ર અરજ છે કે મારા ગરીબ ઉપર આ વહીવટનો બોજ ન નાખો તો સારું. અરે શિવજી, તું શી ફિકર ચિંતા કરે છે? ગામ આખું જાણે છે કે ભગવાને મને ભાઈ કરતા વધુ વફાદાર ભાઈ બંધ દીધો છે. પણ છતાં દેવાભાઈ, શિવજી મારા ભાઈ, મારા ભેરું, મારું વેલ રાખી લે, મારા આખરી બોલને ઉઠાપીશમાં મારા ભાઈ. હા શિવભાઈ, અમારા બધાની ઈચ્છા પણ એવી છે કે તમે જ આ જવાબદારી સંભાળો. કેમ ભાઈઓ, ખરું ને? પંચનું કે એટલે ઈશ્વરનું બે. આજ સુધી હું દેવાભાઈની ઈચ્છા નિયાળે આવ્યો નથી, આજે પણ નહીં આવું. ભાઈ દેવા, અહીંયા ધરપત રાખજે. ભાઈ, તું તારા દીકરાને તારી ખોટ નહીં સાલવા દઉં. ભાઈ, તારી ખોટ નહીં સાલવા દઉં. દેવા પટેલનું રજવાડું હાથ કરવા માટે આપણે પહેલા એના વારસદારનું કાસળ કાઢવું પડશે. એના રામ રમી જાય પછી એની બધી જ મિલકત આપણી મુઠ્ઠીમાં, અને પછી આપણે માલધારી બની અને કોઈ બીજે ઠેકાણે બીજા પંથકમાં ઉતરી પડીશું. હવે મને તાડક વળી, હવે મારો શેરુ લખપતિ બનશે. લખપતિ? લખપતિ નહીં, આગળ જતા મારા શેરુને મારે કરોડપતિ બનાવો છે, કરોડપતિ. અને એના ઉજળા ભાવિ માટે હું કોઈ પણ કાળા કામ કરતા ત્યાં ઊંચે છે. અરે રૂપાની માં, અરે ઓ રૂપાની માં, ક્યાં છે તું? રૂપાની માં આવી ગયા તમે? અરે આ કોને નહીં આવ્યા? કોનો દીકરો છે? હું તો એટલું જાણું છું કે આ માણસ નો દીકરો છે. ક્યાંથી ચડ્યો? જંગલ માંથી. રેઠો મૂકું તો રાની પશુ નો શિકાર બને, એટલે આપણી રૂપા માટે રામાપીરે ભાઈ આપ્યો છે એમ માનીને હું એને અહીંયા લઈ આવ્યો. સારું કર્યું, હું પણ દીકરો જીંકતી હતી. આપણે એને દીકરો માનીને મોટો કરીશું. પણ એનું નામ શું રાખશે? નામ રામદેવ પીરે એના રખોપા કર્યા છે, એટલે આપણે એનું નામ પાડશું રામ. Thank you.
सगा दीकरा थी अटकेलो चार थी कमातो थियो छे એને તમારી મજૂરી જ છોડાવી દીધી છે અને આજે રામાપીરની મહેર છે કે એ આ ખોરડાનો મારા ખટપણનો આધાર બની ગયો છે પાટોનો રજાનો દી છે હજી સુધી દેખાણો કા નહીં અરે બાપુ પારકાના દુખી દુખી થવાનો એનો સ્વભાવ તમે ક્યાં નથી જાણતા હા રોકાણો હશે કોઈનું ભલું કામ કરવા ચોકીદાર હું મુવો છું અને તું રામના બાવળાના બળના વખાણ કરે છે અરે ગાંડા આ હનુમાન ને ભૂલી ગયો અરે ભાઈ આ ઝાડ જી પડ્યું છે ને ઈ મારી આ સીટીની ફૂંક ના બળ થી અને આ રાજલ નો જીવ બચી ગયો ને એ મારી આ સીટીની ફૂંક ના બળ થી અરે વાહ રે વાહ મારા સીટી સમ્રાટ આઈ સ્ટોપ જાઓ બધા અહીંથી જાઓ હવ હવ ના કામે લાગી જાઓ આ વાળે ધડ ધ્યાન રાખે વિના હાલે છે તો છું નહીં મારી વસ્તુ તું તૂટેલા ઝાડ ની જેમ મારું શમણું પણ ભાંગી પડ્યું હોત શમણું શેનું શમણું તારી છાયા તળે જીવન વિતાવવાનું આજે
ઘર ઝાકડનું એક બિંદુ ભૂલમાં પડ્યું તારા લાલ ગાલ પર ઝાકડનું એક બિંદુ ભૂલમાં પડ્યું અરે ભલા તું આ ઝાડમાંથી ચડી કાં બેઠો
ટીકો કનૈયે જેમ રાધાનું વસ્ત્ર હરણ કર્યું હતું ને એમ હું એ તને આખે આખી ઉપર ખેંચીને તારું હરણ કરવા માંગુ છું. સીધે સીધો નીચે ઉતરે છે કે નહીં, નહીં તો પછી આ વાસો ખેંચીશ નહીં તો તારું મરણ થઈ જશે. મારા જોવું છે મજા આવી ગઈ ને. તકલીફ કેવી પડી એમાં? રાત નો બધો બંદોબસ્ત થઈ ગયો છે ને? બધો જ બંદોબસ્ત થઈ ગયો છે. ઉભો ઉભો જોઈ શું રહ્યા છો? જાઓ બધા કાલે લાગો, જાઓ છો કે પછી ખબરદાર. જો આ લોકો પર આ ગુસ્સો છે તો નાના ઠાકોર, તમે એમને કહ્યું નહીં કે આપણી મજૂરી મળી નથી? એમણે કહ્યું કે મજૂરી મળી જશે. અરે મળી જશે નહીં, દરેક મોટા માણસ એમ જ કહે છે, મળી જશે. મળી જશે નહીં, મળવી જોઈએ, મળવી જોઈએ. તો આ લોકો ઉશ્કેરમાં? ઉશ્કેર તો નથી ભીમા, એમની ભૂખ એમની લાચારી એમને ઉશ્કેરે છે, સમજો. બકવાસ પી જોઈએ, જાઓ તમે લાગો. નાના ઠાકોરે કહ્યું છે કે તમારો પગાર મળી જશે. નાના ઠાકોર કોણ છે? નાના ઠાકોર હા, હું રૂપસિંહ ઠાકોર પાસે જઈશ, સમજો. સાંભળ્યું છે કે તે બહુ દયાળુ છે. માફ માંગુ છું બાપુ, અમે ગામડિયા છીએ, પરસેવો પાડીને પેટ ભરનારા મજૂર છીએ. આ મહેલ ની રીત વાત અમને ન આવડે એ કબૂલ છે, પણ આપ તો દયાળુ છો, અમારી ફરિયાદ અમે આપની પાસે ન લઈ જઈએ તો કોની પાસે લઈ જઈએ? બોલ ભાઈ, શું ફરિયાદ છે? ઠાકોર સાહેબ, ઠાકોર સાહેબ, મજૂરોને બે મહિનાથી પગાર મળ્યો નથી. બબ્બે મહિનાથી પગાર નથી મળ્યો? શું વાત કરે છે? સાચું કહું છું, રોજ કમાઈને રોજ ખાનાર શ્રમજીવીઓને બબ્બે મહિનાથી રોજી ન મળતા
કેટલાય કુટુંબોમાં અન્ન અને દાંતને વેર થઈ ગયા છે શેઠ. નાના નાના ભૂલકાઓ ભૂખે તણ વળે છે. મજૂરોના ઘરમાં ચૂલો નથી સળગતો શેઠજી, અને જયારે ચૂલો નથી સળગતો ને ત્યારે એમના પેટ સળગે છે, એમના જીવતર સળગે છે. પણ પગાર અટકાવો કોને? મેં અટકાવ્યો છે. કેમ? કારણ કે પગાર માવાથી ભરેલા પેટે એ લોકો મંદિરે કામ નથી કરતા. આવા નમક હરામોના પગાર અટકાવવા જોઈએ બાપુજી. મો સંભાળીને બોલજો નાના શેઠ. મજૂર કોઈ દિવસ નમક હરામ નથી હોતો, એ પોતાનો પરસેવો પાડીને રોજી રળે છે. કઈ ભીખ નથી માંગતો, ખેરાત નથી માંગતો. રામની વાત સાચી છે. મહેતાજીને કહી અને આજે મજૂરો પગાર ચૂકવી દો, સમજ્યા? એમના પરસેવાની કમાઈ છે. એમની મહેનત તો પરસેવો સુકાય તે પહેલા એમનો હક મળી જવો જોઈએ. હા રામ, મજૂરો પગાર આજે ને આજે મળી જશે, તું નિશ્ચિંત રહેજે. આપનો પાર બહુ. રામ, તને ખબર નહી હોય પણ હું તને એક વાત કહું. હું પણ મજૂર હતો. મજૂરોની મુશ્કેલીઓને હું બહુ જ સારી રીતે સમજુ છું. આજે આજે એમની મહેનતના પરસેવા વડે તો મારા ઘરમાં પૈસા આવે છે, ને બદલામાં હું એમને પગાર ચૂકવું. એમાં પાર શાલો, એ મારી ફરજ છે, મારો ધર્મ છે. બાપુ, આપ અમારી દાંત ફરિયાદ સાંભળો છો, ભીડ પડે અમારી પડખે ઉભા રહો છો, ને એટલે તો સૌ આપને દેવ માને છે. રામ, આજે મજૂરોની મુશ્કેલી લઈને તું આવ્યો, કાલે તને પણ મુશ્કેલી આવી પડે તો તું પણ આવજે. મુંજાઈશ ને ભાઈ. શા માટે મુંજાવ બાપુ? આપ અમારી પડખે હો, પછી શા માટે મુંજાઈએ? જરૂર આવીશ, રજા દઉં બાપુ. રામ રામ. રામ રામ. બાપુ, તમે આ મજૂરોને ખોટો પક્ષ લો છો. આજ લોકો તમને એક દિવસે ભારે પડશે. બિલાડીએ પગમાં ગાદી રાખી છે એ જાજર પહેરીને નાચવા માટે નહીં, અરે એની પાસેથી તો થોડું શીખ. બળથી કામ લઈએ તો બળવો થાય, કળિયુગમાં તો કળથી જ કામ લેવા. આપણે લાખો રૂપિયા ખર્ચી અને જંગલનો ઇજારો લીધો છે. હું કઈ સમજો નહીં બાપુ. જો દીકરા, આપણો લાકડાનો વેપાર એ તો માત્ર દેખાડવા માટેના દાંત છે, જેથી આપણો દાંત જોઈનો વેપાર કોઈની નજરે ન ચડે. પણ દીકરા, આ લાકડાના વેપારમાં મારી બધી જ મૂડી સલવાઈ ગઈ છે, અને એટલા જ માટે હું પૈસા લેવા જઉં છું મારા સાવકાભાઈ પાસે. સાવકાભાઈ? હા, બાજુના ગામમાં રહે છે, શ્રીમંત છે, અને આપણા સારા નસીબે વાંચીઓ પણ છે. એટલે એને મર્યા પછી એની બધી જ મિલકત આપણને મળશે. એવા માણસના મોતથી તમે રાહ જોશો બાપુ? અરે એના કરતા તો એને મોત આપી દેવું સારું. શેરું, દરેક કામ એના યોગ્ય સમય થાય છે. જોજે, હું પાછો ફરું ત્યાં સુધી અહીં કોઈ પણ જાતની ગરબડ ન કરતો, સમજો? સમજો સમજો. તું ફિકર કરમાં બોલ, કેટલા રૂપિયા જોઈએ છે? એકાદ લાખ રૂપિયાની તો જરૂર પડશે મોટા ભાઈ. પણ જો તમે મુશ્કેલીમાં હોવ તો હું બીજા પાસે જઈને માંગુ. અરે ગાંધો થયો, બેસ બેસ. હું તારો મોટો ભાઈ બેઠો હોઉં અને તું રૂપિયા માંગવા બીજા પાસે જાય? પણ શિવજી, મેં સાંભળ્યું છે કે તું રૂપિયા ખોટે રસ્તે વાપરે છે અને અવળા ધંધામાં રોકે છે. રામ 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 રામ. શું વાત કરો છો મોટા ભાઈ? કોઈએ કહ્યું અને તમે સાચું માની લીધું? અરે સાવકો તો ભલે હું સાવકો રહ્યો, હું તમારો ભાઈ છું. અને જે દિવસે તમને મારા અવળા ધંધાની ખબર પડે ને, તે દિવસે તમારો જોડો અને મારું માથું. શિવજી, આ તો ભાઈ અદેખાવની આંખમાં આપણો રામ લક્ષ્મણ જેવો સંબંધ ખૂંચે છે, એટલે લોકો જેલ રહે છે. હશે, પણ શિવજી એક વાત સાંભળી લે. જે દિવસે મને તારા અવળા ધંધાની ખબર પડી, તે દિવસે આ ઘરના દરવાજા તારે માટે કાયમના બંધ થઈ જશે અને આપણો રામ લક્ષ્મણનો સંબંધ કાયમ માટે તૂટી જશે. ઠીક છે, તું બેસ, હું હવે અંદરથી પૈસા લઈને આવું છું. અરે વાહ, શું નામ તારું? શું નામ? ચંપા. ચંપા,
ભલે ખવડાવીશ તો એવડાવીશ નહીં જરૂર શું નામ તારું ચમેલી ચમેલી ખાલી છે ખાલી છે ક્યાં ખાલી છે કામ કરો જઈને એક બોલ શરાબ લઈ જાઓ બાપુ જાઓ ક્યાં જાઓ પૈસા 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 માગે છે મેં તને પૈસા આપ્યા ને ખલાસી ગયા બાપુ ખલાસી ગયા ખલાસી ગયા એટલા બધા ખલાસ આપી દે ને ઠાકુર ક્યાંથી આપે ઠાકુર ઠાકુર પાસે ફૂટી કોડી નથી ફૂટી કોડી નથી ચમેલી આ તો સાવ કડકો નીકળો એ આપણને શું દેવાનું આપશે ખરે આપશે કઈ આ રોકડે છોડીને ઉધારને ક્યાં પાલે પડે અરે કાલે બાપુ પાસે તો લઈને આપી દઈશ બાપુ પાસે થી લઈને આપી દઈશ ચમેલી આ બાપુ નો માળકો ફૂટી કોરી પણ નથી ની પાસે ચાલ ચમેલી ચાલ એ ચમ્મા એ ચમેલી ઉભે પૈસા કદાચ સીધેલા મારો શું વાત વાત તો મારા બાપુ નો છે ઘરમાં બકરીના દૂધના જેટલી પૈસા ખર્ચી મને આપે છે એટલી આપવાનો છે અને એમાં ખર્ચા ટીકી કાઢવા ખામથી કમાણી કરવાનું કોઈ માર્ગ શોધી કાઢો બાપુ આપણા જંગલ ખાતામાં કેટલા માણસો કામ કરે છે માણસો તો હશે તો કાલથી દરેક ના પગાર માંથી 5-5 રૂપિયા ધર્માદા ના નામે કામ કરવા ચાલુ કરી દો એક ના 5 રૂપિયા તો 500 ના એનો હિસાબ તું કર 2500 રૂપિયા બસ પછી કોઈ વાંધો નથી ચાલો 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 બધા જલ્દી કર હા લે મારા 5 રૂપિયા ને કાઢશો હું ગરીબ માણસ છું સાહેબ મારા બાળ બચ્ચા તારા બાળ બચ્ચા જીવે કે મરી જાય અમારે જોવાનું નથી તારે 5 રૂપિયા આપવા પડશે પણ સાહેબ ચાલે ચાલ જલ્દી કર હા ભુજિયા ચાલ જલ્દી હવે વ્યસ્ત જલ્દી કર અચ્છા ચાલો ચાલ જલ્દી કર ચાલ બાલજી કિશન હા કામ ધીરા ચાલ જલ્દી આમાં 5 રૂપિયા ઓછા છે શું મને 10 રૂપિયા વધારે આપો કે કઈ સાંભળ્યું નહીં મેં કઈ સાંભળ્યું નથી અને સાંભળવા માંગતો પણ નથી મને મારી મહેનતના પૈસા આપી નાના ઠાકોરનો હુકમ છે કે આજે નહીં દરેક પગારના દિવસે દરેક મજૂરના પગારમાંથી 5-5 રૂપિયા કાપી લેવામાં આવશે જેને મજૂર ન હોય તે કામ છોડીને જઈ શકે તારી આ બધી જાહેરાતો પછી કરજો પહેલા મને મારા હકના પૈસા આપી દે નહીં મળે નહીં મળે દાદા ઠાકુર ને આ વાત ની જાણ થશે ક્યારે યાદ ની વાત ક્યારે જોઈ જશે એમાં તું ખર્ચ બાજુ મને મારું કામ કરવા દે ખાસ બાજુ બાજુ ખાસ ભાઈઓ સૌ પોત પોતાના હકના પૈસા લઈ જાઓ જેઠા સોમા ભાઈ રામ રામદેવ પીર તારું ભલું કરે તીરે ટાણે વેલે રાયા
જી કાગળ મોકલે મારી અડપેડે નથી ચડ્યો નહી તો છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દે ધાવણ તો યાદ કરાવવું જ પડશે બાપુ મજૂરો પાસેથી ઉઘરાવેલી આપણી ધરમ ની કમાણી પાછી કરાવી ભાડુતી કુતરા શરમ ની નહી હરામ ની કહે તું તું અહી હા હો સાંભળ્યું કે મને ગોતવા આપે મારા ઘર સુધી આટલો ખાતો હું તો ક્યારનો આપની વાટ જોતો આપને જ ઘરમાં બેઠો છું બહુ મોડું કર્યું નાના ઠાકર તું મને નહીં તારા મોત ને ભેટવા શેરસિંહ ના પંજામાં સામે ચાલી રહ્યો છે અરે શેરસિંહ નામ રાખવાથી કઈ શિયાળ સિંહ નથી થઈ જતા સમજા શેરસિંહ અરે શેર અને આ પાવશેર માં ક્યાંક જાગીર ખોશો રામ ખોશ તારી આ હિંમત જોઈશું રહ્યા છો ફોડી નાખો માથું મારા પંજામાં આવા છક્કાઓ જ રાખ્યા છે દેખાતો નથી બાપુ બાપુ વાગી ગયો લાગે છે સીધી મારી મેં નથી મારી મને તો આવડતી નથી તો તો કોણ સુધી મારી તારા દાદા એ તું જા ત્યાં છે
કામના માણસ હોય તો હું કદર કરું છું અને તમારો રામ
તો કામનો માણસ. રામ, તું બહાદુર છે, હિંમતવાન છે, અને એવા જ માણસ માથે લક્ષ્મી રીઝે છે. અને જયારે તને લક્ષ્મી રીઝવાનું મન થાય ને તો મને મળજે, સંકોચ ન રાખતો. પાછો જોવા માટે નથી આવ્યો રાજન. તમે રામ ને ભૂલી જા ને હાલ મારી હારે તને મખમલી રજાઈએ પોઠાડીશ અને સાચા રક્તે રમાડીશ. તારા રતન મારા માટે રાખ છે ને મખમલ માટી. પાછો ફરી જા, નકર એક મારીશ ને તો તારો ટાચું પડી જશે. ડાચું સમજો? તારા હાથ ની અડબો છે, મને મીઠી લાગશે. મીઠી લાગશે એમ તો આલો. તમને એટલા માટે કરી કે તમે રાજનના મામા છો. રાજન રામ હારે ને બાંધીને તમારું નાક કાપવા બેઠી છે. શું વાત કરો છો બાપુ? મને આ વાત નો અર્થ સુધા નથી. અરે આખું ગામ આ વાત જાણે છે. અરે પ્રેમ આંધળો છે, ગામના માણસો આંધળા નથી. આ તો એક આબરૂદાર ને બીજા આબરૂદારો દા છે, એટલા માટે તમને બોલાવીને આ વાતની જાણ કરી છે. જો મામા, હવે તમે રાજન ને આગળ વધવા દેવું તો આગળ વધવા દેજો, અટકાવ્યું તો અટકાવજો, તમારી મરજી ની વાત છે. હું એને અટકાવીશ બાપુ, હું આજે જ મારી બહેન ને જઈને મળીશ, આજે જ. પણ શું થયું એ તો કે? દી આખો ચોર ના માથા ની જેમ એ દીનાનાથ ના રામ ની હારે રખડે છે, પ્રેમ ના ગીત ના ગાય છે. પણ બે નાનપણ થી મોટા થયા છે, બે ના મન મળી ગયા છે. અરે એ મન મેળ ને કોઈ મર્યાદા તો હોવી જોઈએ ને બેન. જોવાની ડાક એફ માં બે જણા ક્યાંક ન કરવાનું કરી બેઠા તો તારી રાજળ ક્યાંય ની નહીં રે. ખાટી છાશ ને ઉકરડે ફેંકવાનો વારો આવશે. ના ના હો, રામ સારો છોકરો છે, હોશિયાર છે, ગુણી છે, પાછું સારું કમાય છે. આવો જમાઈ તો ભાગ્યશાળી નો જ. તો મકાર વાદા, પણ આવ રાજન દે એ રામ હારે. ભલે ને લોકો આંગળીઓ ચીંથે, ન બોલવાનું બોલે, ભલે ને ના જા તારા ઘર નું પાણી પણ હરામ કરે. પણ આવું શા માટે થાય ભાઈ? શા માટે ન થાય? સૌ કોઈ જાણે છે કે રામ દીનાનાથ નો દીકરો નથી. હા ભાઈ, પણ કોઈ નથી જાણતું કે રામ નું કુળ કયું છે. એ ખાનદાન કુટુંબ નો દીકરો છે કે કોક ના બાપ ની પેદા. એવું સાચું, આમે દીનાનાથ નું ખોડું આપણી બરાબરી નું નથી.
અને આપણી રાજરમાં એવી રીતે વળી કઈ એપ છે કે રો અઠેવારો એ હડાવી હારે કરવો પડે એના કરતા તો એનું ગળું દબાવીને મારી રાખવી થાય મારું ગળું માન રાજળ માટે કોઈ બરાબરી નું ઘર ધોર આપણી જાતમાં મૃત્યુ ક્યાં દુકાળ પડ્યો છે અરે એને માટે મૃત્યુ ગોતવાનો પુણ્ય નું કામ હું કરી પર જો તારી મરજી હોય મારી મરજી ભાઈ તું રાજળ નો બામો છે તું કઈ થોડો ને ગુરુ વાંચવાનો છે તારે ઠીક લાગે એમ કર ઠીક તારે દીનાનાથ મને રજા આપો અને બે ચાર દિવસોમાં સંદેશો પહોંચાડી દેજો કા રૂબરૂ આવીને મળી જજો જેથી રામજી પટેલને આગળ શું કરવું એની સમજ પડે લ્યો રામ રામ શું વાત છે બાપુ દીકરા મારી આંખ આડે છવાયેલી બાળકને લીધે હું રૂપાની ભાઈ નિરખી ન શક્યો એ હવે પરણવા લાયક થઈ ગઈ છે એનો મને ખ્યાલ ન રહ્યો તો ધરમના કામમાં ઢીલ છે બાપુ આપણે ઘડિયા લગ્ન લઈને અવસર ઉકેલી નાખીએ અરે દીકરા તું ધારે છે એટલી આ વાત સહેલ નથી રૂપાની માં વર્ષો પહેલા એનું સગપણ કરતી ગઈ હતી ને હવે એના સાસરિયા નીલુડા જઈને વસ્યા છે ને દોમ દોમ સાહેબી ભોગવી રહ્યા છે એમાં મૂંઝાઓ છે શું બાપુ એ જો મોટા માણસ થઈ ગયા હોય તો આપણા મને કઈ નાના નથી અને અરે સમય બદલાતા કઈ નાતો થોડો બદલાય છે અરે દીકરા પૈસાનો પગરવ થતા નીતિ અને નાતો બંને બદલાઈ જાય છે છતાંય આપણાથી હાથ જોડીને બેઠા તો નહીં રેવાય ને હું એ તમારા ગયો રામજી પટેલી ને હાલીશ હા શું થયું મારી બેનાને કઈ નઈ કઈ નઈ ક્યું હા આંખમાંથી આવણ આટવી આ જાય છે હા એ તો ધુમાડો ગયો ને આંખમાં ધુમાડો ધુમાડો ગયો હા ભાઈ એ તો બાપુના હૈયાની વેદના મારાથી નજીર વાળી આપણે રહ્યા ગરીબ ને મારા સાસરિયાનું ખોરડું ખમતી ભર થયું છે એ જો થયેલું નાતો તોડશે તો એ બાપુથી નહીં જીરવાય ને મારા કારણે બાપુ અરે ગાંડી હા તું નાહક જીવ બાળ છે અરે તારામાં કઈ એપ છે મારી બેનમાં કઈ ખોડખા પણ છે અરે તારા જેવી સુશીલ કન્યાને તો પોતાના ઘરની લક્ષ્મી બનાવવાના કોડ કોને ન હોય એ લોકો પાસે લાખ હીરા મોતી કેમ નથી પણ એમના ઘરની સાચી શોભા તો તું છો તું અર્જુનના બાપુ પેલો કંગાળ કઠિયારો અહીં આવી રહ્યો છે વ્યવહારની વાત મારા પર છોડી દેજો પણ આપણે એટલે ટાઢે પાણી એ ખસ ટળી જાય રામજી ભાઈ ચાલો રામજી ભાઈ રામજી ભાઈ મારા ભેરુ કોણ છો તમે શું કામ છે તમારે અરે મને ના ઓળખ્યો હું દીનાનાથ રૂપાનો પિતા વાઘેરના જંગલમાં આપણે હારે કામ કરતા હતા અને ત્યાં આપણે મારી રૂપા અને તમારા અર્ચનના સકપણના ગોળ ધાણા ખાતા ઠીક છે દીનાનાથ પણ હવે સમય બદલાયો છે આજે સમય મને સલામો ભરે છે તમારે જે કઈ કેવું હોય એ ત્યાં જ ઉભા રહીને કહો હા માફ કરજો રામજી કરજવાનની અક્કલ હોય નહીં હું તો મારી હેસિયત ભૂલી ગયો હતો હું એક હોશિયાળા પિતા તરીકેની ફરજ બજાવવા અરજ લઈને આવ્યો છું તો જાટ બોલી નાખો શું છે તમારી અરજ મારી દીકરીના લગ્ન ક્યારે નો બાપલા જો દીનાનાથ એ જવાબ તમને મળે એ પેલા વ્યવહારની વાત તમારે મારી સાથે સમજવી પડશે બોલો કરિયાવરમાં શું દેશો મારા ગજા સંપત્તિ હંધોઈ દઈશ તમારા ગજા સંપત્તિ નહીં પણ કરિયાવર તમારે અમારા મોભા પ્રમાણે દેવું પડશે રામજી ભાઈ મારા ભેરું રામજીભાઈ કબૂલ કરું છું કે આજે સમય તમને સલામ ભરી રહ્યો છે પણ વિશ્વાસ રાખજો મારી એક ની એક દીકરીને સુખી કરવા હું જાત વેચીને હંધું કરી છૂટીશ જાત વેચવાથી કઈ નહીં વળે જુઓ હું તમને પેટ છૂટી વાત કરી દઉં છું કે કરિયાવરમાં તમારે 10 તોલા સોનું ને 25 પટોળા મને 10 તોલા સોનું ને 25 પટોળા મારી દીકરી રહેવાની ને તમારી દીકરીને તો તમે બબુ આપશો જ તે ઉપરાંત તાંબા સોન જુદા બોલો છે કબૂલ હું શું બોલું વેવા તમે તો નરસિંહ મહેતા કરતા મારી વધુ આકરી કસોટી કરી રહ્યા છો ઠીક છે જો તમને એમ જ લાગતું હોય તો સપણ તોડી નાખો ભાઈ એ તો બાપુના હૈયાની વેદના મારાથી નજીર મળી
હિંમતવાન છે અને એવા જ માણસ માટે લક્ષ્મી રીજે છે, અને જયારે તને લક્ષ્મી રીજવાનું મન થાય ને તો મને મળજે. બાપુ તમે ચિંતા ના કરો, આ સપન નહીં તૂટે. પણ દીકરા, મારી બહેનનું સપન નહીં તૂટે. બાપુ, તમે માગ્યો છે એથી અટકો કરિયાવર અમે કરશું. કોણ તું? હું તો ઘણો નાનો માણસ છું દેવાણ, પણ જેણે કુંવરબાઈનું મામેરું પૂર્યું હતું, જેણે નરસિંહ મહેતાની હોંડી સ્વીકારી હતી, ઈ મારો ભગવાન મારી બહેનના લગ્નને પાર પાડશે. તો જે દી ત્રેવડ થાય તેવી લગ્ન ની તિથિ નક્કી કરીને અમને કેવડાવજો. પાય લાગુ બાપુ. આવ રામ, આવ રામ. આજે અચાનક આવવાનું કેમ થયું બાપુ? તે દી આપે નતું કીધું કે જો મારે માલદાર થવું હોય તો આપને મળવું, એટલે અચાનક તને માલદાર થવાનું ક્યાંથી સૂજ્યું? ના બાપુ, મારે માલદાર થવું નથી, મને તો જે દાળ રોટલો મળે એમાં હું ખુશ છું, પણ એક ધન સંકટ આવી પડ્યું છે. મારી બહેનના લગ્ન લેવાના છે, અને અમે રહ્યા ગરીબ માણા બાપુ, અને વેવાઈ ખૂબ પૈસાદાર છે. એના મોભા પ્રમાણે જો કરિયાવર ન કરીએ તો થયેલ સંબંધ ફોટ થશે અને અમારા જીવતો ઝેર થઈ જશે. એટલે બાપુ એમાં મૂંઝાય છે શા માટે? રામ, જરૂરિયાત માણસને મૂંઝવી નાખે છે અને તનથી ને મનથી કાયર કરી નાખે છે. જયારે તું તો બહાદુર છે, તારા કાણાના કવચથી હું વાકેફ છું. અરે સાંગળીની ઝડપની તોલે આવે એવો આખા પંથકમાં એકે નથી. બોલ, કેટલા રૂપિયાની જરૂર છે? હવે શું કહું બાપુ, ઓછામાં ઓછા 50,000 તો જોશે છે. 50,000 રકમ તો ઘણી મોટી છે રામ, પણ જો તું મારું કામ કરે તો. તારી ચિંતા એ મારી ચિંતા. બોલ. જીવના જોખમે પણ આપનું કામ કરીશ બાપુ, હુકમ કરો. જો રામ, આપણી નજીકના રણની સામે એક ટોળકી મેં સાધી છે. તારે રાતોરાત ત્યાં પૈસા પહોંચાડવાના છે અને બદલામાં સોનું લઈને અહીં આવવાનું છે. મને વિશ્વાસ છે કે તારા જેટલું ઝડપથી આ કામ બીજો કોઈ નહીં કરી શકે. ઓછી મહેનતે વધારે પૈસા મેળવવા હોય તો આવા જોખમી કામ કરવા જ પડે છે. અરે ગાણા, આ પણ એક પ્રકારનો ધંધો જ છે, અને ધંધામાં તો અનિતિનો આશરો લેવો જ પડે છે. પણ આ તો પાપ કે પાપ અને પુણ્યના ચક્કરમાં જો તું ફસાઈશ તો તારી બહેનના અરમાન અધૂરા રહી જશે. તારી બહેનનું કોળ ભર્યું જીવન ધૂળ ધાણી થઈ જશે. તું ધર્મ ચૂકીશ અને સમાજમાં તારે નીચે જવાનો વખત આવશે. જો રામ, તારું હૃદય ના પાડતું હોય તો મને જીવતારી મળશે.
રણની પેલે પર નહીં પહોંચે તો પકડાઈ જઈશ. તમે ફિકર ના કરો સૌદાગર, મને મારી પદમણી સાંજ માટે પૂરો ભરોસો છે. એમ બાપુ, હવે તો હાથ થાય છે. જે કામ રામ કરી શકે છે એ હું પણ કરી શકું છું, છતાંય તમે કામ રામ ને સોંપો છો. શેરસિંહ, તારામાં હિંમત છે પણ હિકમત નથી, બળ છે પણ બુદ્ધિ નથી બાપુ. અને રામમાં ઉપરાંત એક વિશિષ્ટ ગુણ પણ છે દીકરા, અને એ છે એની પ્રમાણિકતા. અને આપણા બે નંબરના ધંધામાં પ્રમાણિક માણસોની વધારે જરૂર હોય છે બાપુ. પૈસા દેખીને તો મુનિ પર પણ ચડે. રામ પ્રત્યેના વધુ કરતા વિશ્વાસને કારણે તમને એના ગુણ જ દેખાય છે, અવગુણ નહીં. તમે નહીં માનો પણ મને ખાતરી છે કે રામ તમને એક દિવસ દગો દેશે, પૈસા લઈને વહેતો થઈ જશે, ત્યારે તમે પોલીસ ફરિયાદ પણ નહીં કરી શકો. કોઠીમાં મોં ઘડીને રોવાનો વારો આવશે, રોવાનો. સાચા ખોટાના પારખા તો સમય જ કરાવશે. શેરસિંહ, તું કે છે એમ જો રામ મારી સાથે દગો રમશે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ફૂકી નાખતા હું વિચાર નહીં કરું, સમજો? રામ રામ ઠાકોર. રામ 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 રામ. આવો રામ. શેખ શિયા, વાહ વાહ, શાબાશ. શરસે, પણ રામ જે નમે એ સૌને ગમે. લ્યા તારું વળતર. શાબાશ રામ, શાબાશ. આ મને ગમ્યું. રામ, તું જાણે છે આ બેગમાં શું છે? હા, 3 લાખનું સોનું. જોયું? જો તું લઈને ભાગી ગયો હોત તો તારા જીવતર આખાનું દળદળ ફીટી જાત. પણ જીવતરમાં એવો ડાઘ લાગી જાત, જીવ સાથ ભલે ન તો સાથ. દરબાર વિશ્વાસઘાત ને ખૂટલાય તો ઈ કરે જેના લોહીમાં ફેર હોય. તારા વિચારોને હું બિરદાવું છું રામ. તારા જેવા પ્રમાણિક માણસો માટે દુનિયામાં કામની કોઈ કમી નથી. પાછો 2-3 દિવસ પછી મને મળજે. અરે ઠાકોર, આવજો આવજો. આપણા ધંધામાં જીવનું જોખમ ખેડી અને કામ કરનારા આવા પ્રમાણિક અને વફાદાર માણસોની જરૂર હોય છે. શેરસિંહ બાપુ, પ્રમાણિક તો કૂતરાઓ પણ હોય છે, પણ તેમના ગળામાં કઈ સોનાની ઘંટડી નથી બંધાવી. પાછો ફરતા જઈ બોલ, કઈ સમય ને મળવા ગયો? અટાણે તો માત્ર એટલું જ કહી શકીશ કે બાપુ ને મારા માટે જે કરજ છે એ ઉતારવાની પહેલી ફરજ બજાવ ગયો. આજે શંકાની સાંકળથી સંસારમાં પ્રેમીઓ બાંધ્યા બંધાતા નથી, એના માટે વિશ્વાસ જોઈએ. તેને મારામાં વિશ્વાસ નથી. વિશ્વાસ રામ,
વિશ્વાસ જેટલો મારા શ્વાસમાં નથી એટલો તારામાં છે. જોખમ મેં ધનની લાલચ માટે ખેડ્યું નથી, પરંતુ મારી બેન લગ્ન માટે ખેડ્યું છે. આ રકમ માંથી
માની જાન વગર તારા માટે ભેટ લાવી છું. તમારી સ્નેહ એને સર્વસ્વ મળી ગયું છે, મારું જીવન ધન્ય થઈ ગયું. હવે ગોળ ધારા ખવડાવો, ગોળ ધારા અને મોઢું મીઠું કરાવો. હા ભાઈ, કઈ છે કોમ, કેમ છે, કેવો છે? અરે બેન, મૃત્યુ દેખાવડો છે, ખાનદાન છે અને આપણા આખા પંથકમાં મોટો માલધારી છે. અરે બેન, તારી રાજન આખી જિંદગી સુખના હિંડોળે ઈચ્છે અને પાણી માગશે ત્યાં દૂધ ભરશે. હા ભાઈ, તે તો ખુબ સારા સમાચાર આપે. અરે બેન, હું કઈ પારકો થોડો જ છું અને આખરે એ પણ મારી ભાણી છે ને, ભાણીનું સુખ એ જ મારું છું. પણ હું તમે એમ પૂછું, રાજલ માનશે ખરી? શા માટે નહીં માને? આપણે ક્યારે દુશ્મન છીએ? આપણે જે કઈ કરીએ છીએ એને ભલા માટે જ કરીએ છીએ, એટલે રાજાને માનવું જ પડશે. પૂરી થઈ. જો જો રૂપાળા સાસરીથી કાગળ આવ્યો છે કે ત્યાં બહુ સુખી છે. હા, મારી બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ. હવે આપણે લગ્ન કરી લઈએ. મારા મામાએ મારા લગ્ન બીજી જગ્યા નક્કી કર્યા છે. લગ્ન બીજી નક્કી કર્યા છે? આજના આવા સારા દિવસે શા માટે મારી ઠેકડી કરે છે? આ ઠેકડી નથી રામ, હકીકત છે. મારા જીવતા દુનિયાની કોઈ તાકાત પણ મારા ચાલતી નહીં. રામ, મારા મામા આપણને એક નહીં થવા દે. ચાલ આપણે ગામ છોડીને ભાગી જાય. ચાલ રામ, જા. ભાગીજી, એ શા માટે? અરે ગામ છોડીને ભાગી જાય તારો મામો. ભાગીજીએ બોલી, આપણે એની નજર સામે ગામ વચ્ચે રહીશું. ભાગેરું બની આપણે આપણા પવિત્ર પ્રેમ બદનામ નથી કરતા. તું મારા મામા નથી ઓળખતો, એ તો શકુની જેવો છે. છતાં એ મને હરાવી નહીં શકે, એને હું પરિપેશ. મારે જરૂર છે ફક્ત તારા સાથ ની. બોલ તારા કૃષ્ણ. તમે તારી રાજી પર વિશ્વાસ નથી? તું જે કહીશ હું એ કરવા તૈયાર છું. તો ચાલ, ઈશ્વરની સાક્ષી આપણે લગ્ન કરી લીધી, પછી દુનિયાની કોઈ તાકાત આપણને જુદા નહીં કરી શકે.
મન તારું જુમા ખડું રે ચૂકી છું શું શું વાત કરે છે પાછું કહું છું માં
તરુ સાક્ષી હું રામ પતિ તરીકે સ્વીકાર કરી ચુકી છું. નિકાલ ઉઠીને સૌને ડરે આવવાથી જાણ થશે ત્યારે તો આપણા ઘર કોઈ આવી જશે, આપણને મેળા મારશે, તને કોઈ સુખી નહીં થવા દે. ત્યારે શું તારો પ્રભુ સાક્ષી લેવા આવવાનું છે? ત્યારે આ પ્રભુ પ્રભુ મતીને માત્ર બની જશે પથ્થરનો ટુકડો, ને પથ્થરના ટુકડાને આધારે તારું ચિંતન બગડશે ને મારો મોત. માં આ ખોટો ડર જ આપણા ચિંતનની મોત બગાડે છે. તું કઈ કામમાં આવે છે માતા, અને તું સાંભળી લે, આજ પછી રામને ફરી ક્યારે ન મળી. થોડા જ વખતમાં હું તારા મામાને મળીને તારા લગ્ન બતાવી. અને તું પણ સાંભળી લે માં, હું રામને મળી ચૂકી છું, મરી જઈશ પણ બીજાના નામનું પાલન તો નહીં કરું. મને માફ કરજો બાપુ, પણ હવે હું આ કામ નહીં કરું. કેમ રામ, તને હવે પૈસાની જરૂર નહીં પડે અને તારા પણ લગ્ન થવાના છે રામ, અને આજ કમાઈ વડે તું રાજા બનીશ. રાજા? રાજા? મારે રાજા નથી થવું બાપુ સાહેબ, હું મારા બાવડાને પણ પેટ પર તો કમાઈ લઈશ. એ તો રામ હું સારી રીતે જાણું છું, પણ આ વખત તું ના ના પાડ, મારું આટલું કામ કરી આપ, હું તને વિનંતી કરું છું રામ. એવું ન બોલો બાપુ, આપની સમય હું ઘણો નાનો માણસ કરો, આપ મને આના સિવાય કઈ પણ કામ ફરમાવો. ઠીક છે રામ, જેવી તારી મરજી. બાપુ મારી વાતમાં આપને ખોટું તો નથી લાગ્યું ને? અરે તું એવો વિચાર જ કેમ કહી શકે છે કે મને ખોટું લાગ્યું હશે? જા જા રામ, તારું કામ કર. રામ તું તારું કામ કર, અને હવે મારું કામ કરીશ. બાપુ મેં તમને પહેલા કહ્યું હતું કે આ માણસ તમને દગો દેશે. રામ તો છેલ્લો સાપ છે સાપ, પણ દીકરા એ માત્ર સાપ જ નથી પણ ચિત્તા કરતા પણ ચાલાક છે. શિકારી એના કરતા વધારે ચાલાક છે બાપુ, એના માટે મારે જાળ વિચારવું છે. તારે જે કઈ કરવું હોય તે કરજે, પણ આપણા જંગલની બહાર, કારણ કે મજૂરોની લાડી લો છે. તમે બેફિકર રહો બાપુ, બધું મારા પર છોડી દો. રોકી શકાય તો રોકવું, નહીં તો આજે મામા આવીને મારે લગ્નની તિથિ નક્કી કરી ગયા છે. હવે હવે મેં પણ ફેસલો કરી લીધો છે રજલ, આપણા લગ્ન જાહેર કરવાનો. આજે જ નગર બજાર જઈશ અને તારા માટે લગ્નનું પાનેતર અને ચૂડલો લઈને આવીશ, અને કાલે આપણા લગ્ન કરનાર ગોર મહારાજને લઈને તારે ઘરે આવીશ અને તને વાજતે ગાજતે લઈ જઈશ. પછી જોઈએ બિચારો શકુની મામો શું કરે છે. રાજેલ, રાજેલ તેનું તો ઘણું જ ઠેકડા મારે છે કે આપણા લગ્નના ટાણે તને હીરે વઢેલ ચૂડલો પહેરાવું. પણ એમ દુખી ન થરા, એ ચૂડલો ભલે હીરે મળેલ ન હોય પણ આપની પ્રીતનો કુસુમી રંગ જગારા મારતો હશે. રાજે મારે હવે જવું જોઈએ, નગર જવાની તૈયારી કરી છે. એ તો સાસરે જતા દરેક છોકરીનું કાજુ થડકે. અરે 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 એમ દુખી થાય નહીં, જો કાલ સાંજ સુધી મારો પાછો આવીશ અને પછી તને લઈને જઈશ. હા હસી ને રજા આપજો એક વાર હસીને. હા હા હા.
હવે તું પાછો નહીં આવે, તારો કાણ આવશે ભાઈ. આ બધું બાંધી રાખો. તમે રામને જોયો? ભલે ભાઈ, તમે રામને જોયો? અરે રાજન, તું આમ ગાંડી થઈને રામની ગોતણ કરમાં રામ હશે ને તો જરૂર તને ને મને મળશે.
मौत की जो निजोड़े पड़ी जाती हो तो दुनिया में जीवन पसंद कौन करे? मैं मारा दुख नहीं समझी तेरे को, क्यों तेरा मन कोई ना मुझे देखा हुआ लाइफ में नहीं रही, मुझे मार बोलियो, गाड़ी ना चलाओ, चलाए तो बोले, चलाए तो बोले, साबर, एवं तो सुबह खाली पड़ी हुई, चेने नहीं देता ले मौत के वालू करूं पड़े से, ऐसे मैं कोई चुप करना थे, कुवारी चुप તારી મુજવણી માંથી તારા દુઃખ માંથી છુટકારો પામીશ, પણ તારા પેટમાં પાંદરતા નિર્દોષ બાળકનું શું, એનું શું વાત, એની હત્યા કરવાનો તને શું અધિકાર છે? શું હક છે? તમે જ કહો માત્ર એક વસ્તુથી મને ભિખારી રાખ્યો છે, મારું સુખ મારી સંપત્તિ ભોગવનાર કોઈ સંતાન નથી, મારી પત્ની સુવાવડમાં બાળકને જન્મ આપીને મરી ગઈ, થોડા દિવસ પછી મારું બાળક પણ ભગવાનના ધામમાં પહોંચી ગયું, હું મારી પત્નીને ખૂબ ચાહતો હતો એટલે મેં ફરીવાર લગ્ન ન કર્યા. તમે શું કહેવા માંગો છો? હું તારી પાસે તારા બાળકની ભીખ માંગું છું. એટલે હું તારી સાથે લગ્ન કરવા માંગું છું. એ કદાપી નહીં બને, હું જાણતો જ હતો કે તું એમ જ કહીશ. હું તને વચન આપું છું કે હું તને કદી સ્પર્શ નહીં કરું. સમાજની દ્રષ્ટિએ તું મારી પત્ની રહેશે અને તારું બાળક મારું સંતાન, મારી લાખોની મિલકતનો વારસદાર બનશે. બોલ, મારી વાત સ્વીકારે છે ને? હવે છાની માની તું મારી ચિંતા કરો, તું હું જા અંદર અને જો અંદર થી બહાર ને કડી મારજે. આજકાલ ચોર ને ડાકુ નો બહુ ભો હોય છે, સમજી કે નહીં? હા, ભાઈજી ફરી ભાઈજી ક્યાં વાગ્યું બાપુ? શું વાગ્યું? તારા બાપ નો કપાળ વાગ્યો નક્કી. ઓલા સિસોટિયા તને ઘર ની બહાર બોલાવા માટે સીટી વગાડી લાગે. બાપુ બાપુ, એ તો તમારો વેન છે, એ તો છે ને પેલી, હા ટ્રેન ની વિશે લાગે, ટ્રેન ની, ટ્રેન ની. કાલીથામા કાલીથામા, હું કોણ? ફતેસી ફોજદાર. અરે આ ભલ ભલા ને ભૂ પાતા કરી દીધા, બધાની ફેફરે ફે કરી નાખી, અને તું ઉઠીને તારા બાપ ને બેવકો બનાવસ? આ ગામ માં રાત્રે ટ્રેન આવે છે ક્યાં? ચાલ મને જા, જાવાડા માં જા, જાગો જો. હા, એક પોલીસ ખાતા ના ફોજદાર ની દીકરી થઈ એક જંગલ ખાતા ના ચોકીદાર ના પ્રેમ માં પડી. જો કોર્ટર ની બહાર પગ મૂક્યો તો કાટ્યો ભાંગી રાખીશ. હું કોણ? પછી તે ફોજદાર આપને બેવકૂફ બનાવવા નીકળી, ભૂલી ગઈ કે હું કોણ છું? સમ્રાટ આયો, શીટી સમ્રાટ આયો જંગલ ને ભાડ થી, શીટી સમ્રાટ આયો.
भला जी सीटियों बगाड़े रे, भला जी सीटियों बगाड़े तारो हालो, लांबी लांबी सीटियों बगाड़े रे, हे लांबी लांबी सीटियों बगाड़े रे। छपनू कहीं थाए नहीं वागे न शीटियों तो शीटी कहवाए नहीं छानू रे छपनू कहीं थाए नहीं एक साजन ने शीटी वे छुपया छुपाए नहीं शीटी ने सखणी रे राखी रखाए नहीं छानू रे छपनू कहीं थाए नहीं
હે હે ભલિયાળો વીંજણો ને ભલા આડો ફોજદાર હે સપનામાં અમે વાતો કરી હે અમને પૂરવ જન્મનો પ્યાર મારે તળીએ તરબૂચ વાગ્યા હે કોણે આ સીટીયું વગાડી મધરાતમાં કોણે આ સીટીયું વગાડી રે કોણે આ સીટીયું વગાડી રે મારી ભલીને રે વગાડી મધરાતમાં કોણે આ સીટીયું વગાડી રે હે કોણે આ સીટીયું વગાડી પછવાડે ભલાજી શીટિયું વગાડે હે ભલાજી શીટિયું વગાડે તારો વાલો લાંબી લાંબી શીટિયું વગાડે હે લાંબી લાંબી શીટિયું વગાડે ભગવાન નો પાડ માનો બચી ગયા લાવ્યા ત્યારે એમ લાગતું તું કે નહીં જીવે તમે અમારી પાસે છો ભાઈ મને કોણ લાવ્યું અમે લાયા તમે નદી કિનારે બે ભણ પડ્યા હતા ને રોજ ઓસડ્યું પાયું ત્યારે દસ દિવસે આખી ખોલી તમે અરે ભાઈ તમે ઉઠતા નહીં તમારે આરામની સખત જરૂર છે નહીં જવા દો અરે ભાઈ પેલા તમે સાજા થઈ જાઓ પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો મને જવા દો અરે આ તો પાછળ બે બંધ છે રાજન ઘર છોડી દે ચાલી ગઈ રાજન ઘર છોડી દે ચાલી ગઈ હા શા માટે દીકરા આજ દી સુધી તારો કોઈ જ પતો નહોતો ને રાજલની માં રાજલને કોઈક બીજા હારે જ પરણાવવા માંગતી હતી આખું અભડાય એ પહેલા અદબનો અંચળો ઓઢીને એ હાલી નીકળી કોકા જાણી ભૂમિકામાં બાપુ બાપુ મેં જીવતરમાં ઘણા ઘા ઝીલ્યા છે પણ આ કાળજરો ઘા મારાથી નહીં ચીરવાય બાપુ નહીં ચીરવાય આ વસ્મો ઘા મારાથી નહીં જીરવાય બાપુ રાજલ રાજલની આ હાલત મારા કારણે જ થઈ છે બાપુ એની આ હાલતનું કારણ હું છું બાપુ હું છું બાપુ બાપુ
राजा के उतावलू पगलू भरी ने न करवानु करी तो नहीं बैठी हो ने बेटा भगवान जरे साचकला मानस ना भाग्य छोड़े छे त्यारे ने काल पण तोड़ी शकतो नथी ने दीकरा मारू मन तो कहे छे के राजा लेक ने एक दी तने जरूर पड़शे जरूर पड़शे पण ए पोतानी मेळे पाछी नहीं आवे बापू अने ज्यां सुधी आवशे नहीं मारा जीव ने चंप नहीं वळे मारे देने शोधवी पड़शे हूँ जाऊँ छू વધામણી છે રૂડાભાઈ વધામણી અરે ભગવાને દીકરો દીધો છે દેવના ચક્કર જેવો છે મારી દીકરાની તબિયત કેમ છે ખૂબ સારી છે અરે આ હાથે તો જશન લખાયો છે રૂડાભાઈ લે સંતોકબેન આ તારી વધામણી અત્યારે તો આ હાથે પાછો ઠેરતી નથી રૂડાભાઈ પણ જ્યારે તમે આ પ્રસંગ ધામ ધૂમ થી મનાવશો ને ત્યારે આનાથી વધારે દેવું પડશે હો અરે તારી ઈ હોશે પૂરી થાશે સંતોકબેન ઈ હોશે પૂરી થાશે ભલે અરે સાંભળ્યું બેતાજી હા જી મારે ઘેર આજે સોનાનો સૂરજ ઉગ્યો છે ભગવાને દેવના ચક્કર જેવો દીકરો દઈ મને લાખોની મિલકત તો વારસદાર દીધો છે વાહ નો મહેતાજી આ તમારી વધામણી વાહ ને હવે આ હવેલીને ધામધૂમથી શણગારવાની તૈયારી કરો મહેતાજી ધામધૂમથી શણગારવાની તૈયારી કરો એની જરાય ફિકર કરો માં ઠાકોર વૈશાલી શું રોડાને ત્યાં દીકરાનો જન્મ થયો હા બાપુ હવે તમારે એમની મિલકત હાથ કરવા માટે ત્રણ ત્રણ જણને ખતમ કરવા પડશે રૂડા કાકાને કાકીને અને એમની મિલકતના સાચા વારસદાર એમના દીકરાને ઘોડો ઘોડો રમીએ બેટા ઘોડાની
बेटा गोपाल गोपाल बेटा तेरे वाग्यू तो नहीं ने ना बापू मने काई नहीं थई बहु बहादुर बालक छे भाई तमारो आभार जितलो मानू तेतलो ओछो छे तमे मारा गोपाल ने बचावी लीधो आभार ऊपर वाला नो राम राम उभा रहो भाई शू नाम नाम तो रखणारे राम राख्यो छे क्या रेवा रेवा तो ऊपर आप धरती दुखी लागो छो भाई करेली भूल नो परिणाम भोगो छो शू काम करो छो भांगेला सपना ना टुकड़ा हो शुतु छो राम तमे मारे त्या रहशो हूँ कोई ना माथे बोजो बनवा नथी मांगतो अरे भला भाई आमा बोजो बनवानी वात क्या आवी मारे पर तमारा जेवा एक बहादुर मानस थी जरूर छे काका रोकाई जाओ ने काका काका रोकाई जाओ ने काका शो कयो घोड़ो तूफानी चढ़ेलो ने गोपाल इन पर सवारी करता होतो हाँ राजल ऊपर वाला नी दया थी एक बहादुर युवाने ने बचा भी ली तो अने अपना गोपाल ने कोई आंच ना आवी भगवान इनु भलू करे कौन हतो ये युवान छे एक वखानो मारो दुखी निराधार युवान मैं इने आपने त्या नौकरी राखी ली तो घोड़ार मा पड़ो रहेशे अने बीजू काम काज पण करशे सारू करियो चाल गोपाल चुप अरे वाह बहु मीठो छोकरो छे तमे पण मीठा छो काका हूँ मीठो छु कई बाजू आ बाजू के आ बाजू आ बाजू तो बची करजो आ मीठो छु ने हा छु ने काका मारी साथे रमवा आवो रमवा तारी साथे आवशो ने आवशो जरूर आवशो ब्रह्मा रहता नहीं फौजदार हूँ डायरेक्ट डीएसपी थवानो छु कालो थामा कालो હું એટલા વખતથી પોલીસ ખાતામાં ફોજદાર છું અને તું એક જંગલ ખાતાનો ચોકીદાર ડાયરેક્ટ ડીએસપી હા તમે ફોજદારની જિંદગીમાં કોઈ દિવસ ચમત્કાર જોયો છે ચમત્કાર હા હુકમ કરોતી વાચાલમ પંગુમ લંગઈતી ગિરિમ કઈ સમજાણું ક્યાંથી સમજાય અંગ્રેજી છે હા અંગ્રેજી છે હા અંગ્રેજી હા જંગલનું અંગ્રેજી છે એનો અર્થ એ થાય કે રાયને રંગ અને રંગને રાય બનાવે એનું નામ ચમત્કાર અને એ મારા માટે થવાનો છે ડાયરેક્ટ ડીએસપી એલો બોલા મારી આખી ફોજદારની કારકિર્દીમાં આટલી બધી નોટ એકીયારે ક્યારે જોઈ નથી વો અનુજ નામ સાધુ મહારાજનો ચમત્કાર સાધુ મહારાજનો ચમત્કાર હા અને ઈ સાધુ મહારાજના પ્રતાપે એક દિવસ તમે મને ડાયરેક્ટ ડીએસપી તરીકે જોશો અને તેની હું શીટીઓ વગાડતો હોય અને તમે હું શોટીઓ પછાડતો હોય ના ના હો તમે આમ કાન પકડીને ઉઠબેસ કરતા હશો ઉઠબેસ હા સાધુ મહારાજના પ્રતાપે સાધુ મહારાજના પ્રતાપે હા સાધુ મહારાજના પ્રતાપે એટલે એ તને ક્યાંથી ચડ્યા મને મળ્યા પણ તમને નહીં મળે મને કેમ નહીં મળે હું તમને કહીશ કે એ ક્યાં છે તો મળશે ને કેવા તારા બાપ નું શું ગમે એટલા વખાણ કરો તો હું ઈ તમને નથી કહેવાનો કે સાધુ મહારાજ મથાણિયા મંદિર પાસે ભૂતિયા ઝાડ નીચે બેઠા છે લ્યો રાખો મારે હજી બાયણે ઘણી શીટીઓ વગાડવી છે ઠેઠણે ઠેઠ મહાણિયા મંદિર પાસે ભૂતિયા ઝાડ હેઠે સાધુ મહારાજ હવે આખી જિંદગી સીટીઓ વગાડ્યા કર હું થઈ જઈશ ડાયરેક્ટ ડીએસપી સાધુ મહારાજના પ્રતાપે
ઓલા ભલાઈ કીધું એમ મહાન પહેનું મંદિર છે, ભૂત્યું ઝાડે છે, ઓલી સાધુની ધૂણીએ ધકે છે, ઓલું આસને બિછાવું જાય, પણ ઓલો સાધુડો ક્યાં ગાયબ થઈ ગયો? હે, આમાં તો નથી આ ખલતામાં. सिपाही खाता में नौकरी करता है और साधु महाराज के खलते में खाखा खोड़ा करता है, चोर के पेट का. ना ना बाबाजी, हूँ चोर नहीं थी, पण हूँ पुलिस खाता में काम करूँ, ये तमिल कह दी देनो. मैंने क्या थी जाई ना, हम अंतर जामी है. हाँ, हंधी बात करता है. अजी तो ते मने पूरा ओड़खा नहीं है, अजी तो ते मने अर्धा पर्दा ओड़खा है. बाबजी, बीजो चीपियो शू केम ने मारो? एक चीपिया तेरी भूल के लिए मारा, और बीजा चीपिया तेरे को माफ करने के लिए मारे. अच्छा अच्छा, माफ करने के लिए, ठीक है. त्रीजो चीपियो शू काम ने मारो? ये तेरे को बैठवा के लिए मारे. है बाबजी, तुमने उनको माफ तो कर दिया है ने? हाँ, तो एक बात पूछने का मन होता है. परिवार चीपिया काय को मारे? तम काय को हिंदी में बोलता है बाबा, तम है के हम है? ना ना बाबा, तो तुम है. बाबा तो तमे छो. बाबजी, अबे हूँ तुमने गुजराती में पूछू. अरे तम क्या पूछेगा, हम तमको जो पूछने का है वो सब बताएगा. एम? हाँ ठहर. समझ गया, मोटी उम्र का बच्चा तम ये जानवा मांगता है ना कि तम नौकरी में आगे बढ़ेगा कि फौजदार का फौजदार रहेगा. भाभी, 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 तुम्हें तो अंतर्यामी छो, भाभी तुम्हें तो त्रिकाल ज्ञानी छो, तुम्हें तो हंदुए जानो भाभी. આ થાશે, મારી બળતી થાશે, પણ મારો હાથ બાળીને કયો કે ક્યારે થાશે? હમ હાથ દેખ કે નહીં, મોઢા દેખ કે સબ બતાડી દેતે હૈ. અરે સીધા દેખો, માથા હલાયો હલાયો મત કરો, તેરા ભાગ ભલતા હૈ. તેરે ભાગ મેં જોગ હૈ, મગર સંજોગ નહીં હૈ, વચમાં એક નડતર હૈ. બાપજી, નડતર હટાવો, મારું કલ્યાણ કરો, નડતર હટાવો. મોટી ઉંમર કા બચ્ચા, હો બાપજી, તેરા કલ્યાણ કરને કે હાટું તો મેં બાવા બૈના હું, એટલે કે સારે સંસાર કા કલ્યાણ કરના હી હમારા કામ હૈ. દેખ, તેરે ઘર મેં એક લકડી હૈ. લકડી હૈ? નહીં નહીં, કુંવારી લડકી હૈ. आज है बाबजी, वही तेरे भाग्य के आड़ी उभी है. है बाबजी, ती मारा भाग्य में हटाओ ना, काक मेरे को काक नुखरा देखाड़ो ने. आ नुस्का सीधा छे, तू तेरी लड़की को घर में से काटी मुक. है काटी मुको? नहीं नहीं, इतने तू ये ना लगन करी ना, सीधा डीएसपी बन जाएगा. ओहो लगन? हां हां बाबजी, आज ये कर नको एमा शू. हां क्यों पूछा नहीं के कोनी एरे लगन करेगा? हां बाबजी. है बाबजी, इने कोनी एरे परणाओ? तेरे गांव में जो लांबे का लांबा माना है ना, उसके साथ उसका लगन कर डाल. बाबजी, हम ये क्यों? ओए बाबजी, हमने चिपके मारो बाबजी. झट गांव में जाके उस लांबे का लांबा माना को गोत. हे बाबजी, आज का आज करेगा. ओए रे बाबजी, सुखा माजी भी हमें. अरे झट जावा के लिए हमारे. आओ हमने हमरा को लांबा. રાજલ ક્યાં હતી તને શોધવા માટે મેં કેટ કેટલી રજળપાટ કરી છે. રાજલ ક્યાં ચાલી ગઈ હતી, ક્યાં ચાલી ગઈ હતી રાજલ? ઓ મારે રાજલ, તારા ગયા બાદ એક એવો જોગ સજાયો છે જેને વિધિ પણ મિટાવી શકે તેમ નથી. એવું તો શું થયું છે રાજે?
હું કોઈની પત્ની બની ચૂકી છું. શું? રામ, આ બધા જાણીતા લોકો વચ્ચે વાત કરવી ઠીક નથી. હા, હવે તો તારા માટે પારખો થઈ ગયો, અજાણ્યો થઈ ગયો. અંદર તો ઉઠે છે રામ, પણ અત્યારે મારી જાતનો પડદો પડ્યો છે. હું જાઉં છું. મારો દડો ખોવાઈ ગયો છે, તે તમે શોધી આપો. મારું તો બધું જ ખોવાઈ ગયું છે ભાઈ. તમારું શું ખોવાઈ ગયું છે? ખોવાઈ ગયા હોય તો માણસ શોધે. મારો તો જીવ ખોવાઈ ગયો છે, જીવ ખોવાઈ ગયો છે. કાકા, અરે આશુ કાકા, તમે આટલા મોટા થઈને રડો છો? હસને મજા આવી ને? હા, ખોબરા ભાઈ, કેમ? હા, હવે એક કામ કરો, અંદર જઈ અને જમી લો. હા, જાઓ. કાકા કાકા, હું તમારી સાથે જમીશ. મારી સાથે જમીશ? અરે વાવા રાજા બેટા. હા ચાલો. ગોપાલ, ઉપર આવ. રાજન. ના માં, હું કાકા સાથે જમી. ચાલ કીધું ને. ચાલ ગોપાલ, ચાલ. માં, મારી કાકા સાથે જમવું છે. ચાલ ગોપાલ. ગોપાલ ની ઈચ્છા મારી સાથે જમવાની છે તો જમવા દો ને. જે ઈચ્છા માટે કરો છો. એમની ગોપાલ વગર ચેન નથી પડતું. ને ગોપાલ એમની આંખોથી દૂર રહે મને નથી ગમતું. ચાલ ગોપાલ. રાજન, તું કદાચ આને ઓળખતી નથી. એ આપણો રામ છે, જેણે આપણા ગોપાલને બચાવ્યો હતો. રામ, આ છે રાજલ, મારી ઘરવાળી. હું એમને મળ્યો છું. મળ્યો છે? જી, મંદિરમાં. પણ ત્યારે મને ખબર નહોતી કે એ આપના ઘરવાળા છે. શું કહ્યું? પોલીસે ફરીથી છાપો માર્યો, માલ કબજે કર્યો. અરે બેવકૂફ મૂર્ખ, મારી હિંમત થી જે હું કમાયો હતો એ તારી બેવકૂફી ને કારણે બધું ગુમાવી બેઠો છું. અકળાવ ની બાપુ, મોકો મળતા જે ગુમાવ્યું છે એ બધું જ બમણું કરીને આવીશ. પણ એ મેળવવા માટે જો હમણાં થોડા ઘણા પૈસા મળી. પૈસા પૈસા પૈસા, અરે ક્યાંથી આપું પૈસા? મારી પાસે તો હવે પૂરી કોળી પણ નથી. હવે ફરીથી પૈસા લેવા માટે મારે લુડાના ઘરના પગથિયા ઘસવા પડશે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ ઉપાય નથી. એ નહીં બને શિવજી. મને પાકે પાએ ખાતરી થઈ છે કે જંગલ ની ઇજારદારી ની આડમાં તે દાણ ચોરી નો ધંધો શરૂ કર્યો. તું દેશદ્રોહી બન્યો છે. કાળા ધંધા ની કાળી કમાણી થી તારી મતિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. તે કેટલાય નિર્દોષ લોકો ની જિંદગી બરબાદ કરી નાખી છે. રૂડા ભાઈ, આ તમે નથી બોલતા પણ તમારો પૈસો બોલે છે. પૈસા નું અભિમાન બોલે છે. એક મોટા ભાઈ થઈ અને નાના ભાઈ ને બદનામ કરી રહ્યા છો, એનું અહિત ઈચ્છી રહ્યા છો. હું તારું કઈ સાંભળવા માંગતો નથી. આજ પછી કોઈ દી મારી ગાડી માં પગ મૂકતો નહીં. જા, ચાલો જા. ઠીક છે મોટા ભાઈ, ઠીક છે. આજથી હું એમ જ માનીશ કે મારો ને તમારો સંબંધ કાયમ માટે પૂરો થયો. લાંબો માણસ, લાંબો માણસ. પેલા સાધુ મહાત્માએ કીધું કે લાંબો માણસ ગમે થી ગોતી કાઢ. ઓહો, લાંબો માણસ ક્યાંથી ગોતવો? ગોતી ગોતી ને થેક્યો. લાંબા ઝાડવા છે, લાંબો માણસ ક્યાંય જડતો નથી. એ બાપુ, બાપુ, આ તમે એકલા એકલા શું બબડો છો? બોલીએ. હા,
તને ગામમાં કોઈ લાંબો માણસ નજરે ચડ્યો? લાંબો માણસ? હા, લાંબામાં લાંબો માણસ ભલો કરે ભગવાન તો બોલી બોલી તો ભલો કરે ભગવાન તો ભલો બોલી ના બાપુ નક્કી ભલો બોલી બાપુ બાપુ તમારા કાન વાગે છે ભલે વાગતા પણ તું ભલો બોલી અરે બાપુ સવારના પોરમાં ક્યાં એનું નામ લો છો મને તો ગીછે ડોળે નથી ગમતો ભલે ન ગમતો હે અરે એને ગમડો પડશે ગમાડવો જ પડશે કારણ કે મારે તારા લગનની નિયર કરવા ઈ લાંબા અરે મારા લગન એની સાથે હા અરે પણ શું કામ નહીતર મારી બઢતી કેમ થાશે હું આ પોદરમાંથી ડીએસપી કેદી થાઈ બાપુ મારા લગન ને તમારી બઢતીને શું લાગે વળગે કારણ કે સાધુ મહાત્માએ કીધું છે હા સાધુ મહાત્માએ કીધું છે હા પણ બાપુ મને ઈ લાંબા માણસની ચીર છે ભલે ચીડ હોય પણ તારે એને લગન કરવા જ પડશે લગન કરવા પડશે હા બાપુ ઈ બહુ લાંબો છે ભલે લાંબો રહ્યો ભલે ભલે લાંબા લગન પછી ટૂંકા થઈ જાય અને ટૂંકા લાંબા લા થઈ જાય લગન કરવા જ પડશે હા કરવા જ પડશે મારી પાસેથી તો બાપુ તમે બળજબરીથી હા પાડાવી હા પણ પેલે લાંબા માનશે અરે નો શું મને બળજબરીથી બનાવીશ હું કોણ ફતેસિંહ ભોજદા હા એની ફેફડે ફેકરી એની માથે જ એની સીટી વગાડીશ ભલા 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 તો હોય આવો રાવણ જી હા લઈ જાવ લઈ જાવ તો ભલા મારે રોજ આવી 50 ફરી લઈ જાવી તમારી છે ભલા ભાઈ ચોકીદાર ભલા ભાઈ સાહેબ અરે તારું જ કામ છે હે હું છે વાહ વાહ તેમ છે બાપા પણ તમે મુલાકાતનો સમય લીધો છે ના પણ મુલાકાતનો સમય લીધા વગર હું કોઈની સાથે વાત કરતો નથી પણ બાપા જંગલ ખાતાની વાત નથી પોલીસ ખાતાનું કામ હું કરતો નથી મારા સિવાયના કોઈ પણ ખાતાના માણસોને હું બતાવતો નથી આ તો સંસાર ખાતાની વાત છે એમ સંસાર ખાતાની વાત છે તો કોઈ ચાલુ સંસારીની ભલામણ ચિઠ્ઠી લઈ આવ્યા છો હા લઈ આવ્યો છું બાપા મારી દીકરી ભલીની ભલીની ભલામણ ચિઠ્ઠી લઈ આવ્યા છો તો બોલો શું છે વાત જણી હતી કે અરે ઉભારિયો ઉભારિયો આ ભલીની ભલામણ ચિઠ્ઠી વાળી વાત કઈ આમ ઉભા ઉભા થાય પેલા મને હિંચકા ખવડાવો પણ હું અજય સી પોતદાર હિંચકા કઈ નહીં ઉભારે ઉભારે બાબા હિંચકા ખવડાવો હિંચકા તને ઉભારે ખવડાવો હા ખવડાવો હિંચકા બરાબર હા અરે બોલો શું છે હું મારી દીકરીને તમારી યાર પરણાવવા માંગુ છું એ ઈ વાતની મને ફુરસત નથી અરે ઉભર્યો ઉભર્યો અરે ઓ એલો ઉભર્યો ઉભર્યો ભાઈ ભલા ભાઈ સાહેબ ક્યાંય નો પરણતી હોય ને તો એને પીપળા સાથે પરણાવો મારે નથી પરણવું અરે પણ તમને હું તમને એમ કહું કે તમને વાંધો ક્યાં છે વાંધો બહુ મોટો છે શેનો તમારી દીકરી મારા ઘરમાં નો હમાય ક્યાં ફોજદાર ને ક્યાં ચોકીદાર અરે હમાઈ જાય નામદાર મારી મારી વાત મારી જાવ ને હા માની જાઉં એક શરતે બોલો તમારે તમારી દીકરી નાની કરીને મારા ઘરે મોકલવી પડશે અરે એમાં શું કાલે અરે આપા નાની તો કેમરે કરીને કરું અરે મા બાપ છોડીને નાનેથી મોટી કરે મોટેથી નાની કેમરે કરીને કરે તો પછી બીજી શરત તમે નાના થઈ જાઓ હું હા હું નાનો કેમ થાવ પણ હા એ હું બતાવું હા સીટી વગડાવો હા હા લ્યો હજી એકવાર ફૂંક મરાવો હજી એક વાર ભૂક મરાવો ગોપાલ બેટા ગોપાલ ક્યાં છે તું ગોપાલ બેટા ગોપાલ અરે જો આ શું છે તમે જ્યારે પણ બહાર જાઓ છો ગોપાલ માટે કઈ ને કઈ લાવો છો અરે રાજલ મારા દીકરા માટે ન લાવું તો કોને માટે લાવું તું જાણે છે રાજલ મારું ચાલે તો દુનિયાનું તમામ સુખ એને માટે ઓળ ગોળ કરી દઉં અરે દુનિયા આખીની સાહેબી એને માટે હાજર કરી દઉં એ તો મારા જીવનનો આધાર છે રાજલ એ તો મારા જીવનનો આધાર છે પણ રાજલ ગોપાલ છે ક્યાં અરે વાહ ગોપાલ બેટા વાહ બહુ સરસ બેટા બહુ સરસ હું જાઉં છું બાપુ અરે બેટા ગોપાલ ક્યાં જાય છે તું હે ક્યાં જાય છે રામુ કાકા સાથે રમવા રામુ કાકા પાસે પણ બેટા આપણે રમીએ જો આ દડાથી ના આ હાથીથી બેટા હાથીથી
नहीं। जो बेटा आपने आ ढींगली ना लगन करावी है। ना, मारे रमकड़ा साथे नहीं रमवू। तो बेटा आपने रमिए। हूँ रामू काका पासे जाईस। रामू काका? पण बेटा तू जाईस तो हूँ यहाँ एकलो पड़ी जाईस। क्या रामू काका पण एकला थई जशे। गोपाल खबरदार जो घर नी बाहर गयो तो। मारे रामू काका साथे रमवू छे। ना तारे रमवू हो तो अहीं रम बापू साथे। ना मारे रामू काका साथे ज रमवू छे। ना पाड़ी तो पण त्यां जाओ छे। अह राजन आ शू करे छे। रड़ नहीं बेटा रड़ नहीं। तारे रामू काका पासे जवू छे ने। जा जा बेटा। एना उपर अमथो हाथ उपाड्यो राजन। बालक छे साचो प्रेम जुए त्या दौड़ी जाए। ए प्रेम तमे ने क्या नथी आपता। वो तो मारु सर्वस्व ने आपवा मथ्यो छु राजल। पण मने लागे छे के मारा प्रेम मा काय उणप छे। एटले ज हूँ पुत्र नो प्रेम न पामी शक्यो। आवतानी साथे ज राम ने जे मळ्यो ए आट आटलू करवा छता मने न मळ्यो राजल। मने न मळ्यो। दिवसे लोक मर्जाद नी वात करनार ना अटली मोड़ी राते अहीं आवता पग केम उपड्या। हूँ सवारे लोगों नी हाजरी मा तारी साथे वात न करी सके एटले हूँ अहीं आवी छु तने मळवा। मळवा आवी छु के मारा जिगर पर थयेला जखम पर मीठू छाटवा। हूँ आवी छु तारी गैर समझ दूर करवा। गैर समझ? गैर समझ छे नहीं हती। आना करता तो मरी जाऊं सारू। हूँ मरीज कई होत राम पर अपना बालक ने खातिर जीवी रही छू। अपना बालक ने खातिर? हाँ राम अपना लगन पछी मने ओधन रही हूँ। समाज में मोड़ू देखाड़वा लायक ना रही। रूड़ा पटेल नाम ना देव पुरुषे मने बचावे। रूड़ा पटेल? हाँ अपना बालक ने खातर मने जीवनी सड़ा आपी। अपना बालक ने पोतानो बालक समझो। शु बात करे छे आजल? गोपाल अपनो बालक छे मारो दीकरो छे। गोपाल हवे मने समझाय छे एने जोई शा माटे मने आटलू वाल आवे छे। ओ गोपाल राजल राजल आपने राम पहले समाज ने सामे एमने मने पत्नी नु स्थान आप्यो होय पण वचन प्रमाणे एमने मने आज सुधी स्पर्श नथी कर्यो। मारी मर्यादा ने भंग नथी कर्यो। तने विनती करूं छु तू अहींथी चाली जा राम। तू अहींथी चाली जा चाली जा चाली जा। हां पण श्यामा
राम जे पुरुषे मारी आबरू बचावी अपना संतान ने पोताने संतान गण्यू एने पितानु वाळ आप्यू हुं एमने दुखी करवा नथी मांगती राम तू चाल्यो जा राम तू अहींथी चाल्यो जा राम नहीं राजन एवुं न कर हवे मने मारा दीकराथी अळगो न कर हुं दूर थी तमने जोया करीश हुं दुनिया में कोई ने खबर नहीं पड़वा दऊं कि आपणे पति पत्नी छीए हुं वचन आपुं छुं हुं वचन आपुं छुं राजल अरे राम तू अहीं रहीश तो मारी प्रीत मने अहीं खेंची लावशे हुं तने मळ्या वगर नहीं रही शकुं हुं तने आपनी प्रीतनो स्वागत आपुं छुं विनवुं छुं तो अहींथी चाल्यो जा राम चाल्यो जा नेम समझ के आवे तारी राजा दुनिया में नती रही नती रही क्यारे नहीं रडू तमे पण कहता था ने के मने क्यारे नहीं छोड़ी ने जा हां दिकरा जीवन में क्यारे केऊं पण बने छे के जे मन में होय ई थातो नथी अने जे न करवो होय ई करवो पड़े छे मारे जवू पड़शे दिकरा जवू पड़शे हूं पण तमारे साथे आवीश एम जिद नहीं करवानी बेटा जो અહીં તારા બા છે તારા બાપુજી છે એમને મૂકીને તું મારી સાથે આવીશ ને તો એમને નહીં ગમે એ લોકો પણ તારી જેમ રડશે બેટા જો જો ચેત નહીં કરવાની હો જો બેટા અહીં તારા બાપુ છે ને તને રોજ નવા નવા રમકડા લઈ આપશે તારી સાથે રમશે તને વાર્તાઓ કહેશે જા બેટા तारी बापा से जा राम काका राम काका राम खुश रह जा बेटा कोई से रड़तो ना राम काका राम काका तो रमतो रह जी काजल राम इनी आंख थी अड़गो थयो छे अंतर थी नहीं मने एम हतु समय जाता इने भूली जाशे मन ना मानेला એમ સહેજે ભૂલાતા નથી રાજન અને ગોપાલ તો હજી બાળક છે એ પોતાના આંસુ સંતાડતો નથી પણ મોટાઓ તો છાના આંસુ સારે છે ને અશાંત મન હોય તો રામદેવ પીર જેવો કોઈ આધાર નથી મેં બધી જોગવાઈ કરી લીધી છે આપણે કાલે સવારે જ રામદેવ પીરના દર્શને જઈશું ત્યાં જ આપણા મનને સાચી શાંતિ મળશે મારા મને શાંતિ તો ત્યારે જ થશે કે રૂડાને એના કુટુંબને મોત મળશે બાપુ એ તો તમે પહેલા પણ કરી શકતા હતા એ પણ કર્યું છે દીકરા એ પણ કર્યું છે મિલકત હાથ ધરવા માટે મેં મારા દોસ્તના દીકરાને મોત દીધું છે એ રીતે કે ક્યાંય આપણું નામ ના રૂડાની મિલકત પણ મારે એ જ રીતે મેળવવી છે કે રૂડાને મોત મળે આપણને મિલકત મળે અને કોઈને શંકા ન જાય પણ બાપુ એવું ક્યારે થશે વાવળ મળ્યા છે કે કાલે રૂડો એના કુટુંબ સાથે રામદેવ પીરની જગ્યાએ જવાનો છે પણ એ ત્રણે રામદેવ પીરની જગ્યાએ પહોંચશે નહીં પહોંચે એ સીધા ભગવાનને ધામ પહોંચશે ભગવાનને ધામ બેટા એમના દર્શન કરીએ ને તો માગ્યું મળે છે હું રામુ કાકાને માંગુ તો રામ દીકરા રામ બાપુ બાપુ કેમ છે તને કેમ છે રાજલ મળી મળી પણ ખરી અને ખોઈ ગઈ દીકરા રૂપા કેમ છે
મજા માં છે દીકરા, બધા જ આનંદ માં છે. પણ જો હવે હું તને ક્યાંય નહીં જવા દઉં, તારે મારી સાથે જવું પડશે. ત્યાં રામાપીર નો મંડપ છે. ચાલ દીકરા, ચાલ ચાલ દીકરા. તૈયાર છે. જો અમે ઉપર જઈએ છીએ, જેવો હું આ રૂમાલ થી ઇશારો કરું એવો પુલ સાથે કાર ને પણ ઉડાડી દેજો. તમને ત્રણેને એવી રીતે મારવા માંગતો હતો કે એની કોઈને જાણ ન થાય, પણ હવે તો તમને જાણ થઈ જ ગઈ છે. એટલે આ ફૂલ ઉડાડવાનું કાવતરું તે કર્યું હતું? મેં તારા ઉપર આ આટલા ઉપકાર કર્યા એનો તે મને આ બદલો આપ્યો? ના લાયક, હલકટ ઈજ. મોટા ભાઈ, મળતી વેળાએ તમને આ ગાળાગાળી ન શું. ચૂપચાપ તમે અહીંથી નીચે પડી જાઓ. ચાલો ચાલો. નીચ નરાધમ પાપી ખલા. ચાલો ચાલો કાકા, ચાલો પાછા ચાલો. આજે હું તને ચીવતો નહીં છોડું. Come on.
राजल आ छोकरा ने कोई नहीं बचा सके। राक्षस जाने वर्षों पहला मैंने फेंकी दी दो पर आज आज मारा को पालने हूं नहीं करवा दो तू शिव जी नो दीकरो मारा भाग्य मैंने बचावी लीधो हतो तारो कार्ड बनवा माटे राम ते दिवसे भले तू बची गयो पर आजे आ छोकरो मारा हाथे थी नहीं बचे राजन पवित्र छे राजन ने गोपाल तारी अमानत तने सौंपू छू भाई रोड़ा भाई गोपाल गोपाल मारी मारी बधी मिलक तो वारस गोपाल छे भाई पर रोड़ा भाई जेम दुनिया में लोगों ने नजर में गोपाल तमारो दीकरो छे अहमद सदाए तमारो दीकरो रहेशे तमारो ज दीकरो रहेशे गोपाल गोपाल तू लाड करो मारो नानडियो तू लाड करो मारो नानडियो तू हसे रड़े तो ए तारा कलख मा बाल मुकुंदानी वासणी